હવે વાત કરીએ તો બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પણ સુરત જેવું થાય અને મોટી જાનહાની સર્જાય તો નવાય નહીં કેમ કે ધાનેરાના મધુસૂદન માર્કેટમાં પણ દરરોજ એક હજાર કરતાં પણ લોકો અવર જવર કરે છે અને વીજળીના વાયરો ખુલ્લા ગુંજવરા લોકો માટે જીવલેન સાબિત થાય તેમ છે આ માર્કેટમાં અગાઉ પણ કેટલી વાર આગ લાગી ચૂકી છે આ શો શોપિંગમાં ફાયરની કોઈપણ સુવિધા નથી આ બાબતે વેપારીઓએ લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી છે છતાં કોઈ સાંભળવા તૈયાર નથી તો બીજી તરફ માર્કેટ બનાવનાર પણ ઉડાવ જવાબ આપી જણાવે છે કે મેં તો દુકાન વેચી નાખી છે મારે હવે કોઈ લેવા દેવા નથી અહીં મોટો સવાલ ઊભો થાય છે કે ફાયર સહિતની અન્ય સુવિધા વગર આ બિલ્ડિંગને શોપિંગ બનાવવાની મંજૂરી કોણે આપી ધાનેરાના મધુસૂદન માર્કેટમાં ફાયર સેફ્ટી સિવાય અન્ય સુવિધાઓનો પણ ખૂબ જ અભાવ જોવા મળી રહ્યો છે આ માર્કેટ આખો દિવસ આખો દિવસ લોકો તેમજ વાહનોથી ભરચક જોવા મળી રહ્યું છે આ શોપિંગમાં દરરોજ હજારો લોકો અવરજવર કરે છે આ શોપિંગમાં વીજ વાયરના ગૂંચવાળા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે આ બાબતે તંત્રને લેખિક અને મૌખિક રજૂઆત પણ કરાય છે છતાં પણ આ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી આ શોપિંગમાં અગાઉ પણ શોર્ટ સર્કિટના કારણે બેથી ત્રણ વાર આગ લાગી ચૂકી છે અને વેપારીઓને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે હજુ સુધી તો વેપારીઓને માત્ર નુકસાન જ બેઠે છે અને આગમાં માલસામાન વળી ખાક થયો છે પરંતુ તંત્રના આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં પણ મોટી આગ લાગી શકે છે અને મોટી જાનહાની સર્જાય તો કોઈ પણ નવાઈની વાત નથી ત્યારે આ બાબતે વેપારીઓ દ્વારા બનાવનારનો સંપર્ક કરતાં તેને પણ પોતાના હાથ અદ્ધર કરીને જણાવ્યું હતું કે મેં તો દુકાનો વેચી નાખીએ છે મારે શોપિંગ સાથે કોઈ લેવા દેવા નથી માટે મને ફોન કરવો નહીં ત્યારે હવે અહીં સવાલ ઊભો થાય છે કે શોપિંગમાં કોઈ પણ પ્રકારની સુવિધા જોવા મળતી નથી વાત હોય ફાયર સેફ્ટીની કે પછી વાહન પાર્કિંગની કે પછી શૌચાલયની પછી સુવિધા વગર શોપિંગ બનાવવાની મંજૂરી કોણે આપી અત્યારે તો આ શોપિંગ બનાવનાર સુવિધા વગરનું શોપિંગ બનાવીને લોકોના ઊંચા ભાવે દુકાનો પધરાવી દીધી છે પરંતુ દુકાન ખરીદનાર વેપારી આજે પણ સુવિધાથી વંચિત છે આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ તાત્કાલિક કાર્યવાહી કરે અને શોપિંગ બનાવનાર સામે પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે સુરેશ ગજેશ ટીવી બનાસકાંઠા